કોર ગ્રુપની મીટિંગ પૂરી થઈ છે. આજે સુરત ખાતે કોર ગ્રુપના સભ્યો સુરતની સ્થિતિની સમીક્ષા કરવા રૂબરૂ સુરત ગયા હતા. સુરતના અધિકારીઓ, ડોક્ટરો, ત્યાંના ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, ડેપ્યુટી મેયર વગેરે હાજર હતા અને વિસ્તૃત છણાવટના અંતે સુરતમાં વકરતો કોરોના એ સંદર્ભે પણ ત્યાં સ્થાનિક ઘણા નિર્ણયો કર્યા છે. ત્યાર પછી ગાંધીનગર આવીને આદરણીય ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, હેલ્થ સેક્રેટરી, પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી એમના પ્રિન્સિપલ સેક્રેટરી પીકે મિશ્રા, બધા સાથે વિડીયો કોન્ફરન્સ થઈ. દિલ્હી પણ સતત ગુજરાતની માર્ગદર્શન અને ચિંતા કરી રહ્યું છે. અમિતભાઈએ પણ વિશેષ માર્ગદર્શન આપ્યું છે. ભારત સરકાર તરફથી પૂરતી મદદ અને ભારત સરકારની ટીમ ખાસ અહીંયા આવશે અને કોરોનાના સંદર્ભમાં આપને માર્ગદર્શન આપવાની છે. આજે કોર ગ્રુપમાં ઘણા બધા નિર્ણયો કર્યા છે. ખાસ કરીને જે રીતે કેસોની સંખ્યા વધે છે, દેશભરમાં વધી રહ્યા છે, ગુજરાતમાં પણ દરરોજ લગભગ 200-250 કેસ વધી રહ્યા છે, ત્યારે મહત્વના નિર્ણયમાં ટેસ્ટિંગ મોટે પાયે વધારવું અને ટેસ્ટિંગમાં પણ આરટીપીસીઆર ટેસ્ટિંગ એની પણ માત્રા વધારવી એ પહેલો નિર્ણય કર્યો છે, જેથી કરીને કોરોનાના કેસ ગોતી ગોતી અને ઝડપથી એની સારવાર થઈ અને આપણે કોરોના મુક્ત ગુજરાત કરવામાં આગળ વધવું. એવી જ રીતે ટ્રેસિંગ ઉપર પણ વિશેષ ભાર આપવાનું પણ નક્કી કર્યું છે કે જેને કોરોના થયો છે એ છેલ્લા 24-48 કલાકમાં જેના સંપર્કમાં આવ્યા એવી વ્યક્તિઓને ગોતીને પણ ટેસ્ટિંગ કરવા, એમાં પણ કોરોના હોય તો એની પણ સારવાર ઝડપથી કરવી. કન્ટેનમેન્ટ ઝોન એને પણ સ્ટ્રિક્ટલી અમલ કરવાનું નક્કી કર્યું છે. પોલીસ ખાતાને જવાબદારી સોંપી છે. જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો અથવા કલેક્ટરો નક્કી કરશે એ વિસ્તારમાં કન્ટેનમેન્ટ, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવી અને એમને લોકોના સંપર્કમાં થોડાક દિવસ કટ ઓફ કરી અને કોરોનાના સંક્રમણને રોકવા માટેના પણ આપણે નિર્ણય કર્યા છે. સાથે સાથે રેમડેસિવીર ઇન્જેક્શન 3 લાખ ઇન્જેક્શનનો ગુજરાત સરકારે ઓર્ડર આપી દીધો છે અને ઝડપથી એનો સપ્લાય નીચે ચાલુ થાય અને સરકારી હોસ્પિટલમાં ફ્રી ઇન્જેક્શન આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલને નહીં પ્રોફિટ નહીં લોસ, પડતર ભાવથી સરકાર દ્વારા ઇન્જેક્શનો આપવામાં આવશે. 2 દિવસમાં જ હું માનું છું કે રેમડેસિવીર વિષય પૂરો થઈ જશે અને ઝડપથી સુરત, અમદાવાદ, બરોડા, રાજકોટમાં જ્યાં કેસો વધારે છે ત્યાં વધારે ઇન્જેક્શન આપવા, દરેક જિલ્લા કેન્દ્ર ઉપર ઇન્જેક્શન 2 દિવસમાં પહોંચી જશે. સાથે સાથે ઓક્સિજન એની પણ માંગ વધી છે, ત્યારે સરકારે આજે નિર્ણય કર્યો છે કે ટોટલ ઓક્સિજનના જે લોકો નિર્માણ કરે છે, ઉત્પાદન કરે છે, એમાંથી 70% વધાર્યું છે, 60%, 70% ઓક્સિજન એ આ કોરોનાના સંદર્ભમાં આરોગ્ય વિભાગને જ માટે રિઝર્વ રાખવામાં આવશે અને 30% ઇન્ડસ્ટ્રીયલ એના ઉપયોગ માટે છૂટ આપવામાં આવશે. એટલે ઓક્સિજનનો પણ વિચાર કર્યો છે. બેડની સંખ્યા વધારવામાં વ્યાપક યોજના બનાવી છે. નાના નર્સિંગ હોમને પણ માઇલ્ડ અને એસિમ્પ્ટોમેટિકની સારવાર માટે છૂટ આપવામાં આવી છે. દરેક જિલ્લામાં એ નર્સિંગ હોમોમાં વધુ લોકોને સગવડતા મળે ને ટ્રીટમેન્ટ થાય એની વ્યવસ્થા કરી છે. કોવિડ કેર સેન્ટર, સમરસ હોસ્પિટલ અથવા તો કોઈ કોમ્યુનિટી હોલમાં કોમ્યુનિટી દ્વારા પણ એની વ્યવસ્થા
ત્યાં કરવામાં આવે ત્યાં આઈસીયુ ન હોય અને ત્યાં આગળ વેન્ટિલેટર ન હોય. એમાં જે પેશન્ટોની તબિયત બગડે એમને ઝડપથી બાકીની હોસ્પિટલમાં આઈસીયુ અને વેન્ટિલેટરમાં શિફ્ટ કરવામાં આવશે, પણ બાકી એસિમ્પ્ટોમેટિક અને માઇલ્ડ પેશન્ટને ઝડપથી ત્યાં સારવાર મળી જાય, જેથી હોસ્પિટલમાં જે જરૂરિયાતવાળા સિરિયસ કેસોને હોસ્પિટલમાં બેડની અવેલેબિલિટી વધે એની પણ ચિંતા કરી છે. સરકારી જેટલા સંસાધનો છે એમાં મેક્સિમમ બેડના પ્રયત્ન કર્યા છે. આજે સુરતમાં કિડની હોસ્પિટલમાં 800 બેડની નવી કિડની હોસ્પિટલમાં 2 દિવસમાં ત્યાં ચાલુ થઈ જશે અને 800 બેડનો વધારો કર્યો છે. એવી જ રીતે સ્થાન સ્થાન પર જરૂરિયાત મુજબ આ વધારા કરતા જાય છે આપણે, જેથી કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં પણ બેડ ન મળ્યા એવી ફરિયાદ ન આવે એની પણ ચિંતા રાજ્ય સરકારે કરી છે. આજે નામદાર હાઈકોર્ટે એમને સરકારને સલાહ અને માર્ગદર્શન આપ્યું છે. એ અંતર્ગત પણ આજે 4-5 નિર્ણય અમે લોકોએ કોર ગ્રુપમાં કર્યા છે, જેમાં પહેલો નિર્ણય કે અત્યારે 4 શહેરોમાં જ કર્ફ્યુ હતું, એ 4 શહેરના 20 શહેર કરવામાં આવ્યા છે, જેમાં 8-8 કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન 8-8 કોર્પોરેશન, જેમાં 4 તો રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત તો હતા જ, પ્લસ જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર એડ કરવામાં આવ્યા છે. સાથે સાથે આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, આમ 20 શહેરોમાં રાત્રે 9ની બદલે 8 વાગ્યાથી કર્ફ્યુ હવે લાગુ પડશે અને સવારે 6 સુધી કર્ફ્યુ ચાલુ રહેશે. એટલે હવે આવતીકાલથી 20 નગરોમાં કર્ફ્યુનો અમલ થશે અને રાત્રે 8થી સવારે 6 સુધી કર્ફ્યુ રહેશે. એટલે 9નો 1 કલાક સમય ઘટાડવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી આ અંગેનું નોટિફિકેશન વિસ્તૃત અમે બહાર પાડીશું. એવી જ રીતે હાઈકોર્ટના માર્ગદર્શન ને સલાહ મુજબ લગ્નમાં અત્યાર સુધી 200 લોકોની છૂટ હતી, એમાં 50% કાપ કરી 10મી એપ્રિલથી 100 લોકો પૂરતી જ લગ્નમાં છૂટ આપવામાં આવી છે. હવે 100થી વધુ લોકો લગ્નમાં ભેગા નહીં થઈ શકે અને એ 100 લોકો લગ્ન પ્રસંગમાં હાજર રહેશે, 100ની મર્યાદામાં લગ્ન પ્રસંગ કરવાના રહેશે. સાથે સાથે તમામ રાજકીય અને સામાજિક મેળાવડા એ 30મી એપ્રિલ સુધી આપણે સ્થગિત કરીએ છીએ, કોઈપણને અનુમતિ આપવામાં નહીં આવે. 50ની સંખ્યામાં જ ગેધરિંગ થઈ શકશે, 50થી વધુ સંખ્યામાં આ ગેધરિંગ એલાવ કરવામાં નહીં આવે. ગાંધીનગર અને મોરવા હડફ એ 2 વિસ્તારમાં ચૂંટણી છે, 4 રાજ્યોમાં પણ ચૂંટણી ચાલી રહી છે, એની જે એસઓપી ને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ત્યાં આગળ એનું પાલન કરવામાં આવશે. બાકીના ગુજરાતના તમામ જગ્યાએ રાજકીય મેળાવડા અને સામાજિક મેળાવડા સંપૂર્ણ આપણે પ્રતિબંધિત કરીએ છીએ. 50થી વધુ સંખ્યામાં એમાં આપણે મંજૂરી આપશું નહીં અને લોકો ભેગા ન થાય તેવી આપણે નિર્ણય કર્યો છે. સાથે સાથે એપ્રિલ મહિનામાં આપણે સરકારી જે કચેરીઓ છે એમાં 2 શનિ રવિ રજા રહેતી હતી, હવે 4-4 શનિ રવિ એ બંધ રાખવામાં આવશે અને સરકારી કચેરીમાં પણ અરજદારો એવી સિરિયસ મેટર ઉપર જ આવે જેથી કરીને સરકારી કચેરીઓમાંથી કોરોનાનું સંક્રમણ વધે નહીં. એટલે સામાન્ય અરજદારો, મુલાકાતીઓ એ બંધ, જે તે કચેરી પોતે નિર્ણય કરે અને એને રિસ્ટ્રિક્ટ કરે અથવા બંધ કરે, અને આ રીતે સરકારી કચેરીના કામકાજને પણ આપણે એ રીતે રિસ્ટ્રિક્ટ કરીએ છીએ. સાથે સાથે એપીએમસી કે જ્યાં મોટી ભીડ થતી હોય છે, ભૂતકાળમાં પણ એપીએમસીએ બહુ સુંદર રીતે એસઓપીનું પાલન કરી અને ભીડ અટકાવવાના પ્રયત્ન કર્યા હતા, એ જ રીતે એસઓપીનો અમલ એપીએમસીમાં પણ લાગુ થશે અને ત્યાં ભીડ એકઠી ન થાય એ દ્રષ્ટિથી એપીએમસીની પણ ચિંતા આ રાજ્ય સરકારે કરી છે. સાથે સાથે હોસ્પિટલોમાં વેન્ટિલેટર બેડ, આઈસીયુ બેડ, ઓક્સિજન બેડ
એ જે પથારીઓ જે આપણે કરીએ છીએ એમાં આજે પણ 30% ખાલી છે સરકારીઓમાં. એ જે 30% ખાલી છે અને હોસ્પિટલમાં પ્રવેશ નથી અથવા જગા નથી એ વાત ખરેખર યોગ્ય નથી. અને સરકારી હોસ્પિટલના તમામ લોકોને સૂચના આપવામાં આવી છે કે કોઈપણ પેશન્ટ નિર્ણય ડોક્ટર કરે કે દાખલ કરવા જેવા છે કે નથી. એસિમ્પ્ટોમેટિકને માઇલ્ડ હશે એને દાખલ કરવામાં નહીં આવે, પણ જ્યાં જરૂરત છે સારવારની એવા તમામ પેશન્ટને ત્યાં સારવાર આપવામાં આવશે. અને એની વ્યવસ્થા કરવા અંગેની સૂચનાઓ પણ તમામ લોકોને આપવામાં આવી છે. રાજ્યના જે સચિવોને તમામ જિલ્લાના પ્રભારી તરીકે કોરોનાની જવાબદારી સોંપી છે એ લોકો હવે પૂરી એમને સૂચના આપવામાં આવી છે કે પૂરો સમય જે તે જિલ્લામાં કોરોનાના કામમાં લાગે, વિભાગના કામગીરીમાંથી એમને અત્યારે આંશિક મુક્તિ આપવામાં આવી છે. અને કોરોના ઉપર જ દરેક જિલ્લામાં જઈ અને તેઓ ધ્યાન આપશે તે પ્રકારે આપણે આદેશ આપવામાં આવ્યા છે અને નિર્ણય પણ કરવામાં આવ્યા છે. ગુજરાતની જનતાને હું મીડિયા મારફતે અપીલ પણ કરું છું કે જરૂર પૂરતા જ બહાર નીકળે, પછી બાળક હોય કે વૃદ્ધ હોય, યુવાન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, મહિલા હોય, બિનજરૂરી આપણે બહાર ન નીકળીએ. એટલે આપણે પ્રવૃત્તિઓને પણ આપણે પોતે પોતાની રીતે વિવેક બુદ્ધિ ઉપર બહાર આવવા જવાનું ઓછું કરી અને પ્રવૃત્તિઓને પણ આપણે થોડીક હમણાં નિયંત્રિત કરીએ એ પ્રકારની હું મીડિયા મારફત ગુજરાતની જનતાને અપીલ કરું છું. માસ્ક ફરજિયાત પહેરવાના રહેશે, કડકમાં કડક એને અમલવારી માટે પણ ગૃહ ખાતાને સૂચના આપી છે. અને વેક્સિનેશન એ મોટે પાયે થઈ જાય તો જ આપણે આમાંથી બહાર નીકળશું. એટલે વેક્સિનેશન પણ દરરોજના 4 લાખ થાય એની વ્યવસ્થા કરી છે. અને પ્રજાને પણ હું જનતાને પણ હું વિનંતી કરું છું કે બાકી હોય એ બધા 45 વર્ષથી ઉપરના લોકો ઝડપથી વેક્સિનેશન પોતાનું કરી લે એવી વિનંતી પણ કરું છું. આજે ભારત સરકારનો પણ આભાર માનું છું કે એમને પણ ગુજરાત સરકારને માર્ગદર્શન આપ્યું છે, ચિંતા કરી છે. અને આપણે સૌ સાથે મળીને આ કોરોના હારશે, ગુજરાત જીતશે એ દિશામાં એક જુસ્સા સાથે આપણે બધા કામ કરીશું એવી મને પૂર્ણ શક્તિ.